આણંદમાં ક્ષત્રિય કર્ણી સેનાનું ક્રાંતિ મહાસંમેલન ચિખોદરા ચોકડી નજીક યોજાયું હતું, જેમાં ક્ષત્રિય કર્ણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે ક્ષત્રિય સમાજ માટે 5 માંગણીઓ કરી હતી. ક્ષત્રિય કર્ણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ક્ષત્રિય સમાજના 7-8 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવે, શીખ ધર્મની જેમ ક્ષત્રિયોને પણ હથિયાર રાખવાની મંજૂરી આપવામાં આવે, આગામી લોકસભા ચૂંટણી પૂર્વે સુખદેવ ગોગામેડીના હત્યારાઓને ફાંસીની સજા આપવામાં આવે અથવા એન્કાઉન્ટર કરવામાં આવે, અયોધ્યામાં શ્રી રામ મંદિર ટ્રસ્ટમાં ક્ષત્રિયની નિમણૂક કરવી, તેમજ ભાવનગરમાં રાજવીને ભારત રત્ન એવોર્ડ આપવાની માંગ કરવામાં આવી હતી. ક્ષત્રિય કર્ણી સેનાના આ 5 માંગણીઓનો પત્ર કલેક્ટર કચેરીમાં જવાબદાર અધિકારીની મહાસંમેલનના સ્થળે આવીને સ્વીકારે નહીં તો તમામ કાર્યકરો કલેક્ટર કચેરી માટે કૂચ કરશેની ચીમકી ઉચ્ચારતા મામલતદાર કચેરીના નાયબ મામલતદારે આવીને માંગણીઓ અંગેનો પત્ર સ્વીકાર્યો હતો. 5 સૂત્રીય માંગોને લઈ આજે આણંદ ગુજરાતમાં ક્ષત્રિય ક્રાંતિ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. એ જે 5 સૂત્રીય માંગો છે એમાં સૌથી જે મુખ્ય માંગ છે એ છે જે લોકસભા ચુનાવ છે, એ લોકસભામાં 10 લોકસભા જે છે એમાં ક્ષત્રિયોને સ્થાન આપવામાં આવે. જાતીય સમીકરણના આધારે ટિકિટોની વિતરણની આજ સુધી કરતા આવ્યા છે રાજનીતિક પાર્ટીઓ, તો અમે જાતીય સમીકરણની સ્થાપના કરી છે એટલે આ વખતે લોકસભામાં ક્ષત્રિય સમાજને જ્યાં અમારા ક્ષત્રિય છે ત્યાં અમને ટિકિટો આપવામાં આવે. અને અમે કહીએ છીએ કે ક્ષત્રિય એટલે ક્ષત્રિયની પરિભાષામાં જે પણ આવતા હોય, એ પછી ગરાજદાર હોય, કાઠી હોય, કારડિયા હોય, નાળોદા હોય, માટી હોય, જાય અને ઠાકોર સમાજ, એમ જેમ ઉત્તર ગુજરાત ઠાકોર સમાજ, ઠાકોર સમાજને આપો, મધ્યમાં અમારા બક્ષી પંડ્યા જે ક્ષત્રિયો છે એમને તમે આપો, અને સૌરાષ્ટ્રમાં અમારા ગરાજદાર કાર્યકારી એમને તમે આપો. પરંતુ આ વખતે લોકસભામાં 10 એવી લોકસભા જે અમારી ભરપૂર સંખ્યા છે ત્યાં અમને ટિકિટ જોઈએ છે. બીજી અમારી માંગ છે અમર શહીદ સુખદેવસિંહ ગોગામડીજીની જે હત્યા થઈ છે એ તમામ દોષીઓને અમારે એ દોષીઓની ગિરફ્તારી થાય અને એ તમામે તમામ દોષીઓનું એન્કાઉન્ટર કાં તો ફાંસી શીઘ્ર અતિશીઘ્ર કરવામાં આવે. ત્રીજી જે અમારી માંગ છે શીખ ધર્મને જે રીતે શસ્ત્રની પરવાનગી આપી છે એ જ તર્ક ઉપર ક્ષત્રિય સમાજને પણ સમૂહ ભારત વર્ષમાં શસ્ત્ર રાખવાની પરવાનગી આપવામાં આવે. ચોથી જે માંગ છે એ આપણે જે અયોધ્યામાં ભગવાન શ્રી રામનું જે પ્રાપ્તિસા મહોત્સવ થયું છે, જે ટ્રસ્ટની સ્થાપના છે થઈ છે, એમાં એક પણ ક્ષત્રિયને સ્થાન આપવામાં આવ્યું નથી, ત્યાં ક્ષત્રિય સમાજને સ્થાન આપવામાં આવે. ક્ષત્રિય કર્ણી સેના દ્વારા આજે આણંદમાં સામાજિક ક્રાંતિ માટેનું સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે સમાજમાં શિક્ષણ વધે, સામાજિક રીતે સંગઠનના માધ્યમથી આવનારા દિવસોમાં આવનારી યુવા પેઢી માટે એક નવા ઉજ્જવળ ભવિષ્યની સંકલ્પ સાથે આ કાર્યક્રમ યોજાયો છે. સાથે સાથે કર્ણી સેના દ્વારા જે માંગણીઓ પણ કરવામાં આવી છે કે સુખદેવસિંહ ગોગામેડીજીની જે રાજસ્થાનમાં કરપીણ હત્યા કરવામાં આવી, એ હત્યારાઓને ફાંસીની સજા થવી જોઈએ, ક્ષત્રિય સમાજની જે વસ્તી છે એના પ્રમાણમાં રાજકીય રીતે એને પ્રતિનિધિત્વ મળવું જોઈએ, અને સમાજમાં સંગઠનની સાથે સાથે જે સામાજિક ક્રાંતિ કરવા માટે સંગઠન કામ કરી રહ્યું છે ત્યારે આણંદ જિલ્લામાંથી અમારા સૌના તરફથી અમે એમને શુભેચ્છા પાઠવીએ છીએ. એમની માગણીઓને યોગ્ય જગ્યાએ પહોંચાડવામાં પણ આવશે અને સાથે સાથે આવનારા દિવસોમાં ક્ષત્રિય સમાજમાં શિક્ષણ, આર્થિક, સામાજિક તમામ ક્ષેત્રે પ્રગતિ થાય એ દિશામાં સૌએ સાથે મળીને પ્રયત્નો કરવાનો આજે સંકલ્પ છે.